हेलो स्टूडेंट्स, तो आज आपणे तमारुं सिविल इंजीनियरिंग नुं थर्ड सेमेस्टर नो सब्जेक्ट सर्वेइंग बराबर एटले के सर्वेक्षण ए विषे समझशुं, एना विषे थोड़ीक बेजिक इन्फॉर्मेशन मेळवशुं। पहेला तो तमने हुं कही दउं के सर्वेइंग ए जी छे बेसिकली एक प्रेक्टिकल सब्जेक्ट छे, जेना उपर मोस्टली तमे फील्ड वर्क कामनुं छे आपणुं, ने सिविल इंजीनियरिंगनुं एक आपणे एम कहीए ने तो के कोर सब्जेक्ट छे। એમાં જેટલું ફિલ્ડ વર્ક આવશે બરાબર, આ સબ્જેક્ટમાં ફિલ્ડ વર્ક વધારે છે, થિયરી તમારી જે છે એ ખાલી સમજવા પૂરતી છે। જ્યાં સુધી તમે ફિલ્ડ ઉપર જઈને એ વસ્તુ સાથે ઇન્ટરેક્ટ ના કરો, એ વસ્તુ સાથે તમે એને યુઝ ના કરો ત્યાં સુધી તમને આઈડિયા આવે નહીં કે સર્વેઈંગ એટલે શું। અને એમ કહીએ કે આ જે સબ્જેક્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિવિલ થર્ડ સેમિસ્ટર માટે, કારણ કે આની જે ક્રેડિટ છે એ છે ક્રેડિટ 9। તો 9 ક્રેડિટ પ્રમાણે આપણે આ સબ્જેક્ટને ટેલી કરવો પડશે। તો આજે હું તમને આ વિડીયો લેક્ચરમાં એની બેઝિક ઇન્ટ્રોડક્શન આપીશ કે સર્વેઈંગ એટલે શું, ભાઈ સર્વેઈંગનો યુઝ કયા ક્યાં છે, સર્વેઈંગના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા કયા હોઈ શકે બરાબર। એટલે એ બેઝિક ઇન્ટ્રોડક્શન લેક્ચર ઉપરથી તમને થોડું ઘણું સર્વેઈંગ વિશે આઈડિયા આવી જશે। ચલો આપણે સ્ટાર્ટ કરીએ સર્વેઈંગ એટલે શું। તો સૌથી પહેલાં આપણે જે ચેપ્ટર ટેલી કરવાનું છે એ છે ચેપ્ટર નંબર 1। એના તમારા જીટીયુમાં 7 માર્ક્સ એટલે કે 7 માર્ક્સનું વેઇટેજ ચેપ્ટર નંબર 1નું છે। એમાં આમ જોઈએ તો ટોટલ આ એનું આખે આખું સિલેબસ છે કે તમારે ટોટલ એમાં 7 ચેપ્ટર્સ ભણવાના છે। એમાં 7 ચેપ્ટર્સમાં જે પહેલું જે છે બરાબર, એ પહેલાં યુનિટમાં 2 ચેપ્ટર્સ એક સાથે આવી ગયા। એમાં એક છે ઇન્ટ્રોડક્શન અને બીજું છે સ્કેલ, ત્રીજું છે ચેઇન સર્વે, કંપાસ સર્વે, લેવલિંગ, પાંચમું તમારું પ્લેન ટેબલ, અને જે લાસ્ટ છે એ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS। લાઇન વાઇઝ એમના માર્ક્સ આપેલા છે, એટલે આપણે પહેલાં ને બીજા ચેપ્ટરમાંથી ને ટોટલ 7 માર્ક્સ છે, તો આપણે પહેલું ચેપ્ટર એમાંથી આજે ટેલી કરશું એટલે કે ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના બરાબર। અને એમાંય કયા કયા ટોપિક છે બરાબર, એમાંય ટોટલ 6 સબ ટોપિક છે ચેપ્ટર નંબર 1માં ઇન્ટ્રોડક્શનમાં। સર્વેઈંગ છે, પછી એના પર્પઝ, પ્લાન અને મેપ કેને કહેવાય, એ કયા કયા સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ ઉપર કામ કરશે, એના ડિવિઝન કયા કયા પડે અને એનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કેવી રીતે કરવું। તો સ્ટાર્ટિંગ કરીએ કે સર્વેઈંગ એટલે શું। હવે સર્વેઈંગની વ્યાખ્યા વાંચવા કરતાં આપણે પહેલાં એને ફોટોગ્રાફ્સથી સમજવાની ટ્રાય કરીએ। ફોટોગ્રાફ્સથી તમને સમજાવું કે સર્વેઈંગ એટલે શું, તો અહીંયા મેં એક લાઇન બતાવેલી છે બ્લેક કલરની બરાબર। આ બ્લેક કલરની લાઇનના રેફરન્સને લઈને હું સમજાવું। સપોઝ એમ માનો કે આ જે છે એ તમારી અર્થ સરફેસ છે બરાબર, એટલે કે પૃથ્વીની સપાટી છે। તો પૃથ્વીની સપાટીને રેફરન્સ ગણીને કોઈ પણ બિંદુઓની બરાબર, પૃથ્વીની સપાટીને રેફરન્સ ગણીને કોઈ પણ બિંદુઓની કે કોઈ પણ પદાર્થની સ્થાન નક્કી કરવાની પ્રક્રિયાને સર્વેઈંગ કહે છે। હવે એ સ્થાન પૃથ્વીની સપાટીથી ઉપર પણ હોઈ શકે અને પૃથ્વીની સપાટીથી નીચે પણ હોઈ શકે। જેમ કે તમે જોઈ શકો છો કે આ જે જગ્યાએ તમે ઊભા છો ત્યાંથી આ બીજું જે પોલ છે બરાબર, અથવા તો જે રોડ રાખેલો છે બરાબર, સ્ટીલનો એક રોડ રાખેલો છે, થાંભલો જે રાખેલો છે એ ઊંચાઈએ આવેલો છે, તો આ પોઈન્ટથી આનું સ્થાન નક્કી કરવાની બરાબર, એનું સ્થાન નક્કી કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે સર્વેઈંગ। આ પૃથ્વીની સપાટીને ઉપર આવ્યું અને અહીંયા જાવ તો એ પૃથ્વીની સપાટીથી નીચે આવ્યું, એટલે કે નદીની ઊંડાઈ બરાબર। આ નદીની ઊંડાઈ આ જગ્યાએથી પણ શોધવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે સર્વેઈંગ બરાબર। આવડશે વ્યાખ્યા, પાછી એક વખત આપણે એને વર્ડ્સમાં વાંચીએ કે શું કહે છે। પૃથ્વીની સપાટી પર સપાટીને તમે આધાર ગણીને પૃથ્વીની સપાટીની ઉપર કે એની નીચે આવેલા વિવિધ બિંદુઓ અથવા તો વિવિધ પદાર્થોના સ્થાન નક્કી કરવાની પ્રક્રિયાને સર્વેઈંગ કહે છે। ઇંગ્લિશમાં વાંચીએ તો ધ પ્રોસેસ ઇન વિચ ધ રિલેટિવ પોઝિશન ઓફ એની ઓબ્જેક્ટ બરાબર, ધ પ્રોસેસ એટલે કે આ પ્રોસેસ છે જે પ્રક્રિયા કે જેમાં તમે કોઈ એક પોઈન્ટ અથવા તો પૃથ્વીની જે સપાટી છે બરાબર, એને રેફરન્સ ગણી અહીંયાથી કોઈ પણ પોઈન્ટની તમે લોકેશન ફાઇન્ડ કરો છો, એટલે કે આ કેટલું ડિસ્ટન્સે દૂર છે, આ જે સ્ટાફ છે અથવા તો જે આ સ્ટીલનો જે તમે રાખેલો છે સળિયો, એ આ રાખેલા ઇન્સ્ટ્રુમેન્ટથી કેટલો દૂર છે, કેટલી ઊંચાઈએ આવેલો છે અને કયા ખૂણે આવેલો છે, તો એ જે આપણે નક્કી કરીએ છીએ એ પ્રોસેસને કહેવામાં આવે છે સર્વેઈંગ બરાબર। સર્વેઈંગ કેને કહેવાય આવડી જશે? તો મેં તમને કીધું સર્વેઈંગ તમારે જો નક્કી કરવું હોય, તમારે કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો તમારે અમુક અમુક મેઝરમેન્ટ્સ જોશે,
કયા કયા મેઝરમેન્ટ્સ જોશે તો સમજાવી દઉં તમને. સૌથી પહેલાં તો જી આ તમારું જી છે તમારો સ્પોટ જ્યાં આપણે ઊભા છીએ, આપણે નામ આપી દઈએ એ પોઈન્ટ ઉપર. એ પોઈન્ટથી તમારે આ બી પોઈન્ટે રાખેલી કોઈ વસ્તુનું તમારે જો સ્થાન નક્કી કરવું હોય તો એક એથી બીનું તમારે ડિસ્ટન્સ એટલે કે શું જોઈએ, અંતર, કે એથી બી કેટલા ડિસ્ટન્સે આવેલું છે. પછી એથી બી વચ્ચેની ઊંચાઈ જોઈએ કે આ કંઈક અલગ ઊંચાઈએ છે, બરાબર. આની ઊંચાઈને હું એ ડેશ કહું અને આ બીજી છે એની ઊંચાઈને કહું બી ડેશ. તો તમારે બે ઊંચાઈનો ડિફરન્સ જોઈએ, કેટલી ઊંચાઈ આવેલું છે, અને લાસ્ટમાં જોઈએ કે કયા એંગલે આવેલું છે. આ ત્રણ વસ્તુની જરૂર પડે તમારે કોઈ પણ વસ્તુની સ્થાન નક્કી કરવું હોય કોઈ એક જગ્યાના રેફરન્સથી, તો એને કહેવામાં આવે છે સર્વેઈંગ. સેમ એવી જ રીતે જો તમારે એની પાણીની ઊંડાઈ ગણવી હોય, બરાબર, તો એના માટે પોઈન્ટ એથી તમારા સી જી જગ્યાએ તમે બીજો સ્ટાફ રાખેલો છે, બરાબર, અથવા તો બીજો જે સ્ટીલનો સળિયો રાખેલો છે, એ બે વચ્ચેનું અંતર જોશે. પછી એ કેટલી ઊંડાઈ આવેલું છે, જો તમે કોઈ પર્વતની વાત કરતા હોય માઉન્ટેનની તો તમારે એની હાઈટ જોશે, અને કોઈ રિવરની વાત કરતા હોય નદીની તો તમારે એની ડેપ્થ જોશે, અને એક ત્રીજો માપ જોશે એ છે એંગલ, કે કેટલા ખૂણે આવેલો છે, તો એને કહેવામાં આવે છે સર્વેઈંગ. બરાબર આવડશે? જે બધી વસ્તુ અહીંયા મેં કીધી એ જ વસ્તુ એમને અહીંયા લખેલી છે કે તમારે ડિસ્ટન્સ જોશે, ડાયરેક્શન જોશે અને ઊંચાઈ જોશે. આપણે એને લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે કે રેખીય અને કોણીય માપ તરીકે ઓળખીએ છીએ. ચલો હવે આપણે જોઈએ એ ડેફિનેશન નંબર ટુ, કે લેવલિંગ કેને કહેવામાં આવે છે. લેવલિંગ, લેવલિંગ એટલે શું? તો કે લેવલિંગ એક સર્વેઈંગનો જ એક ભાગ છે, બરાબર. હવે લેવલિંગમાં શું કરવામાં આવે છે કે તમે આ જ પાછા આપણે ફિગર ઉપરથી સમજીએ. લેવલિંગ એટલે શું? કે તમે આ પોઈન્ટ ઉપર ઊભા છો, બરાબર. એમાં તમે ત્રણ ડાયરેક્ટ ત્રણ માપ ત્રણ મેઝરમેન્ટ લીધા. એક તમે લીધી એની લેન્થ, એ થી બી સુધીનું ડિસ્ટન્સ લીધું, બરાબર. પછી બીજું તમે લીધું એની હાઈટ, અને ત્રીજું લીધું તમે એનો એંગલ. તો એમાં જે તમે હાઈટ મેઝર કરો છો, બરાબર, કોઈ એક પોઈન્ટથી તમે આ એ પોઈન્ટ ઉપર ઊભા છો ને આની હાઈટ તમે મેઝર કરી એ પોઈન્ટથી, તો એ હાઈટ નક્કી કરવાની, અથવા તો આ પોઈન્ટથી ઊભા છો ને નદીની તમે ડેપ્થ મેઝર કરી, બરાબર, તો એને કહેવામાં આવે છે લેવલિંગ. બરાબર, એટલે સર્વેઈંગનો જે એક મેઝરમેન્ટ તમે લ્યો છો, સર્વેઈંગમાં તમે ટોટલ ત્રણ લ્યો છો, એક લેન્થ ગણશો, એક હાઈટ અને એક એંગલ. એમાં જે હાઈટ ગણો છો અથવા તો કોઈ પણ વસ્તુની ડેપ્થ ગણો છો, ઊંડાઈ ગણો છો, ઊંચાઈ ગણો છો, તો એ શાખાને કહેવામાં આવે છે લેવલિંગ. બરાબર આવડશે? લેવલિંગ કેને કહેવામાં આવે છે કે એક એવી શાખા છે જ્યાં તમે જે અર્થ સરફેસ છે એને તમે રેફરન્સ ગણી અને વિવિધ બિંદુઓની ઊંચાઈ નક્કી કરો છો, ઊંચાઈ અથવા તો ઊંડાઈ. જો તમે નદીની વાત કરતા હોય તો એ જ વસ્તુ ઇંગ્લિશમાં, કે ધ પ્રોસેસ ઇન વિચ ધ હાઇટ ઓફ વેરિયસ ઓબ્જેક્ટ કેન બી ફાઇન્ડ આઉટ વિથ ધ રિસ્પેક્ટ ઓફ અર્થ સરફેસ ઇઝ નોન એઝ લેવલિંગ. ચલો નેક્સ્ટ, એમાં જો સર્વેઈંગ અને લેવલિંગ વચ્ચે થોડેક બેઝિક ડિફરન્સ આપેલો છે, કે સર્વેઈંગમાં જે તમે મેઝરમેન્ટ લ્યો છો, બરાબર, એની તમે લોકેશન ફાઇન કરો છો કોઈ પણ પોઈન્ટની, તો એ લોકેશન તમે હોરિઝોન્ટલ પ્લેનમાં લોકેશન લ્યો છો, અને જ્યારે લેવલિંગમાં એ વર્ટિકલ પ્લેનમાં એની લોકેશન લ્યો છો. કેવી રીતે સમજીએ આપણે? આ જ ફિગરને જ આપણે સમજીએ. જો અહીંયા તમે આ પોઈન્ટે આવો, બરાબર, આ ફિગર જે પહેલા નંબરની છે એના નીચે મેં લખેલું છે સર્વેઈંગ. હવે કેવી રીતે? તો કે કોઈ પોઈન્ટ છે, બરાબર, આ તમે માનો કે આ જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પોઈન્ટે ઊભું છે, ત્યાંથી તમે એનું ડિસ્ટન્સ મેઝર કરો ને, બરાબર, એ થી બી સુધીનું ડિસ્ટન્સ હોરિઝોન્ટલ પ્લેનમાં મેઝર કર્યું, તમે ક્ષૈતિજ ડાયરેક્શનમાં મેઝર કર્યું, તો એને કહેવામાં આવે છે સર્વેઈંગ. અને જો તમે કોઈ એક પોઈન્ટ ઉપર ઊભા છો ત્યાંથી કોઈની ડેપ્થ, બરાબર, અથવા તો કોઈની હાઈટ ગણશો, તો એ કઈ વર્ટિકલ પ્લેનમાં ગણશો, તો એને કહેવામાં આવે છે લેવલિંગ. એટલે ડાયરેક્શન ગણો, બરાબર, ડાયરેક્શન એટલે કે લેન્થ ગણીએ આપણે હોરિઝોન્ટલ પ્લેનમાં ક્ષૈતિજ સમતલમાં, તો એને કહેવામાં આવે છે સર્વેઈંગ. અને વર્ટિકલ ડાયરેક્શનમાં કોઈની હાઈટ અથવા તો ઊંડાઈ ગણીએ તો એને કહેવામાં આવે છે લેવલિંગ. સાવ બેઝિક જે એક્ઝામ્પલ આપણે આપી શકીએ એવી રીતે. રેડી? સર્વેઈંગ કેને કહેવાય, લેવલિંગ કેને કહેવાય? ઇંગ્લિશમાં પણ એમ, રિલેટિવ પોઝિશન ઓફ એની ઓબ્જેક્ટ ઇન હોરિઝોન્ટલ પ્લેન. એની લોકેશન નક્કી કરું, તમે એમ વિચારો, બરાબર, લોકેશન એટલે શું? કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી આ કેટલું દૂર છે, તો એને તમે શું માપ્યું? બે વચ્ચેનું અંતર માપ્યું, એને કહેવામાં આવે છે સર્વેઈંગ. અને આ જે ઉપર એમ માનીએ કે આ કોઈ એક ઓબ્જેક્ટ છે, ત્યાંથી આ નદીની ઊંડાઈ કેટલી છે, બરાબર, તો એને કહેવામાં આવે છે લેવલિંગ. અંતર માપીએ તો સર્વેઈંગ અને ઊંડાઈ માપીએ તો લેવલિંગ. ચલો નેક્સ્ટ, કે સર્વેઈંગના ટોપિક નંબર સેકન્ડ,
કે સર્વેઈંગના પર્પઝ કયા કયા છે, કે સર્વેઈંગ તમે શું કામને પરફોર્મ કરો છો, એનાથી આપણને બેનિફિટ કયા કયા, ફાયદા કયા કયા થશે, તો એ પણ આપણે ફોટોગ્રાફના ફોર્મમાં જ સમજશું. બરાબર. એમાં ફોટોગ્રાફ નંબર 1, કે સર્વેઈંગના મદદથી તમે ફિલ્ડ છે, બરાબર, કોઈ ખેતર છે, એ ખેતરનો એરિયા નક્કી કરી શકો, જેથી તમારે જો એના ઉપર ભાડું લેવું હોય, મહેસૂલ વસૂલ કરવું હોય, તમારે રેન્ટ લેવો હોય, તો એ રેન્ટ તમે લઈ શકો. તો પહેલો ફોટોગ્રાફ એવું કહે છે કે સપોઝ ફિલ્ડ નંબર 1 છે, બરાબર, એનો એરિયા કાઢવો હોય તો એરિયા તમે કેનાથી મેઝર કરી શકો, સર્વેઈંગથી. જો એમાં લખેલો છે કે 4.8 acres, એવી જ રીતે જો તમે ફિલ્ડ નંબર 2 છે એનો એરિયા મેઝર કરો તો એ 3.2 acres, અને ફિલ્ડ નંબર 3નો એરિયા મેઝર કરો તો એ છે 7.9 acres. એટલે એરિયા ઉપરથી તમે એના ઉપર જો રેન્ટ લેવું હોય તો રેન્ટ લઈ શકો. એના માટે સર્વેઈંગ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબરનું શું છે, તો કે લખેલું છે મેં કટિંગ અને ફિલિંગ. એમાં જે ગ્રીન પાર્ટ છે એ જગ્યાએ કટ કરવાનું છે, સોરી, ગ્રીન પાર્ટમાં જે લાઇનની ઉપર છે, તમે માનો કે આ એક રેફરન્સ લાઇન છે. હવે તમે, આપણે વાત કરીએ કે પૃથ્વીની જે જમીન છે એ ખાડા ટેકરાવાળી છે, એક જગ્યાએ આપણને એકદમ સ્ટ્રેટ જમીન મળવાની નથી. કોઈક જગ્યાએ તમને આવી રીતે ટેકરા મળશે ને કોઈક જગ્યાએ તમને ખાડા મળશે. બરાબર. તો આ ખાડા ટેકરાવાળી જમીનને તમારે સમતલ કરવું હોય તો શું કરશો, કે જે જગ્યાએ ટેકરો છે એને કટ કરી નાખીએ અને જે જગ્યાએ ખાડો છે ત્યાં ભર દઈએ. તો એને કહેવામાં આવે છે કટિંગ અને ફિલિંગ. તો આ કટિંગ અને ફિલિંગ જે છે એ કટિંગ ને ફિલિંગની તમારે ડેપ્થ, બરાબર, કે કેટલું ડેપ સુધી ફિલ કરવાનું છે ને કેટલું ડેપ તમારે કટ કરવાનું છે, તો એ બધા માટે પણ સર્વેઈંગ જરૂરી છે. એટલે કે કટિંગ અને ફિલિંગની રાશિ જાણવા માટે તમારા માટે સર્વેઈંગ ઇમ્પોર્ટન્ટ છે. પછી નેક્સ્ટ કે ટોપોગ્રાફિકલ સર્વે. હવે આ ફોટો ઉપરથી આપણને એમ આઈડિયા આવ્યો કે આ જે બધી વસ્તુ છે એ તમે ટોપમાંથી જુઓ છો. ટોપોગ્રાફી એટલે ટોપ વ્યૂ, કોઈપણ બિલ્ડિંગનો કોઈપણ પાર્ટનો ટોપ વ્યૂ. તો ટોપ વ્યૂ ઉપરથી આપણને એમ આઈડિયા આવે કે કોઈ એક ગામ છે, બરાબર, ત્યાંથી એક નદી પાસ થતી હોય ને આની આગળ હું ડેમ બનાવું, બરાબર, તો આ ડેમ છે એ ડેમની પાછળ કેટલો પાણી કે કેટલા જથ્થામાં પાણી રોકાશે અને એના કારણે કેટલા મકાનને ઇફેક્ટ થશે, તો એમાંય પાણીની ઊંડાઈ આવી, બરાબર, તો એ ઊંડાઈ માપવા માટે પણ તમારે કેનો યુઝ કરવાનું છે, સર્વેઈંગનો. સર્વેઈંગની ઘણી બધી પદ્ધતિ છે, એમાંથી એક પદ્ધતિનો આપણે અહીંયા યુઝ કરશું. એ જ અહીંયા ડેમ મેં આપણે બતાવેલો છે ફોટોમાં, કે આ ડેમ છે તમે કોઈ પણ જગ્યાએ બનાવો, બરાબર, એમ જ માનો કે આ જગ્યાએ તમે એક ડેમ બનાવ્યો, તો આ ડેમ બનાવવાના કારણે, બરાબર, કેટલું પાણી એની પાછળ સ્ટોર થશે અને એના કારણે કેટલા વિલેજીસ છે, કેટલા મકાન છે અને એની ઇફેક્ટ થશે, એ જાણવા માટે સર્વેઈંગ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા સર્વેઈંગના હેતુઓમાં તમે ગણી શકો. નેક્સ્ટ છે કેનાલ. બરાબર. આપણે એને નહેર કહીએ છીએ, સિમ્પલ લેંગ્વેજમાં આપણે નહેર કહીએ છીએ. જે નહેર આપણે જો જામનગરની વાત કરતા હોય તો જે રણજીતસાગર ડેમ છે, બરાબર, રણજીતસાગર ડેમની જે નહેર છે એ થઈને આપણા તળાવમાં આવે છે પાણી, નહેરની લાઈન, બરાબર, આ નહેરની લાઈન કહેવાય. એવી જ રીતે પાણીની પાઇપલાઇન્સ છે. અહીંયા જે સેકન્ડ ફોટો છે એ મેં પાણીની પાઇપલાઇન્સનો બતાવેલો છે, બરાબર. એ પાણીની પાઇપલાઇન્સનો જે સેકન્ડ ફોટો છે એના ઉપરથી પણ આપણને એમ આઈડિયા આવે છે કે કોઈ એક પંપ હાઉસ હશે. એ પંપ હાઉસમાંથી પહેલાં આપણે જે સ્ટોરેજ ટેન્ક છે ત્યાં, અને સ્ટોરેજ ટેન્કથી આપણા ઘરે ઘરે પાણી પહોંચે છે. તો આના માટે સર્વેઈંગ કેવી રીતે જરૂરી છે, કે કઈ જગ્યાએ કઈ પાઇપને કેવી રીતે ઢાળ આપવો, બરાબર, ઢાળ આપવો પડશે જે જગ્યાએ પાણી ઇઝીલી આપણા ઘર સુધી પહોંચી શકે, એટલે પાઇપને ઢાળ આપવો પડશે. કારણ કે આપણે વાત કરીને કે જમીન ખાડા ટેકડાવાળી છે, એક જગ્યાએ સમતલ જમીન નથી. જો સમતલ જમીન ઉપર તમે પાઇપ મૂકી દેશો તો શું થશે, તો પાણીને પહોંચાડવા માટે તમારે કંઈક મોટર મૂકવી પડશે, અને જો ઢાળવાળો પાઇપ હશે તો ફટાફટ તમારા ઘર સુધી પાણી પહોંચે. એટલે કેટલા મીટર સુધીનો ઢાળ રાખવો, આ બધી વસ્તુ નક્કી કરવા માટે કેની જરૂર પડે છે, સર્વેઈંગ. એના સિવાય કોઈ એક મેપ બનાવવો છે, બરાબર, મેપમાં તમારે એની સરહદ કે એની હદ નક્કી કરવી છે. તો જો અહીંયા મેં મેપ બતાવેલો છે કે જામનગરનો એરિયા કેટલો, રાજકોટનો એરિયા કેટલો, બરાબર છે, અમરેલીનો એરિયા કેટલો, તો આ બધી હદ નક્કી કરવા માટે વળી પાછો આપણે એરિયા ગણવો પડે. એરિયા માટે શું ગણવું પડે, લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ આપણે સર્વેઈંગના મદદથી ગણી શકીએ, બરાબર. તો આ બધા જ હેતુઓ સર્વેઈંગના કહી શકાય, બરાબર. કયા કયા, સૌથી પહેલાં કે કોઈ એક ફિલ્ડ છે, ખેતર છે, એ ખેતરનો એરિયા ગણી અને મહેસૂલ વસૂલ કરવા માટે, પછી તમારે કટિંગ અને ફિલિંગ માટે કોઈ એક જમતલને તમારે સપાટ એટલે કે
પ્લેન બનાવી છે, તો જેટલો પાર્ટ તમારો ટેકરો છે બરાબર, જેટલો હિલી પાર્ટ છે હિલી પાર્ટને કટ કરવાનો, અને જે જગ્યાએ તમારું ડેપ્રિસિએશન એટલે કે ખાડો છે એ ખાડામાં બુરવાનું, અને આખે આખા એક રોડને એક લેવલે બનાવવાનું. અને એના માટે એની જે રાશિ છે કટિંગ ફિલિંગની એ ગણવા માટે સર્વેઈંગ કામનું છે. પછી ટોપોગ્રાફિકલ સર્વે માટે, ટોપોગ્રાફિકલ સર્વે એટલે ટોપ વ્યૂ, કોઈ પણ જે છે સિટીનું કે કોઈ પણ કન્ટ્રીનું ટોપ વ્યૂ. તો એના માટે કેવી રીતે કામનો, કે તમે કોઈ એક નદી પાસે ડેમ બનાવો તો એ ડેમની પાછળ કેટલું વોટર સ્ટોરેજ થાય અને એના કારણે કેટલા ગામડાઓને એની ઇફેક્ટ પડે, એ જ વસ્તુ અહીંયા લખેલી છે લાઇનવાઇઝ. પહેલું કે એ જે કોઈ પણ ફિલ્ડ છે બરાબર એનો એરિયા અને વોલ્યુમ કાઢવા માટે, એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ અને વોલ્યુમ એટલે એનું ઘનફળ. પછી તમારે જે કટિંગ અને ફિલિંગ છે એનું અમાઉન્ટ, કે કેટલું કટિંગ કરવું પડશે, કેટલી હાઇટમાં કટિંગ કરવું પડશે અને કેટલી હાઇટ તમારે ફિલ કરીને ભરવી પડશે, એના માટે તમે અલાઇનમેન્ટ સેટ કરશો. અલાઇનમેન્ટ હમણાં તમને આગળ હું સમજાવું છું. પછી જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે અને કેનાલ છે અને સેનિટરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એને સેટ કરવા, એ આપણે કેનાલના ફોટોમાં મેં સમજાવ્યું તમને કે કોઈ કેનાલ છે, કેનાલમાંથી વોટર પાસ થાય છે તો એ તમે કેટલો ઢાળ આપવો પડશે બરાબર, કેટલો એને સ્લોપ આપવો પડશે, પછી કઈ જગ્યાએથી આપણે પાણી પાસ કરશું તો તમને ઓછા પમ્પિંગની જરૂર પડશે અને કઈ જગ્યાએ વધારે પમ્પિંગની જરૂર પડશે. જો આ સ્ટોરેજ ટેન્કમાંથી પાણી ઉપરથી નીચે આવતું હોય તો ફ્લોમાં સારું આવે, ડાયરેક્ટલી એના કરતાં હું સીધા પંપ સ્ટેશનથી મોકલું તો મારે બીજા મોટરોને બધું મૂકવું પડે તમારે ઘર સુધી પાણી પહોંચાડવા માટે. એના માટે સર્વેઈંગ જરૂરી છે. અને લાસ્ટમાં કે આવી બધી આની બાઉન્ડ્રીઝ નક્કી કરવા, બરાબર છે કે કોઈ પ્લાન કરવા, મેપ ને બધું પ્લોટ કરવાને કોઈ પણ જગ્યાની રિલેટિવ પોઝિશન નક્કી કરવા. એટલે તમે આના મેપ ઉપરથી મેઝર કરી શકો કે જામનગરથી રાજકોટનું ડિસ્ટન્સ કેટલું બરાબર છે, રાજકોટથી તમે માનો કે સુરેન્દ્રનગરનું ડિસ્ટન્સ કેટલું, તો આ બધું ડિસ્ટન્સ આપણે કેનાથી મેઝર કરી શકીએ, સર્વેઈંગથી મેપ પ્લોટ કરેલો હોય તો. પછી કે ડેમની પાછળ કેટલા અમાઉન્ટનું વોટર સ્ટોરેજ થશે, અને બધાની બાઉન્ડ્રીઝ સેટ કરવા માટે સર્વેઈંગ યુઝ થાય છે. આ બધા એના પર્પઝ હતા જે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સમજ્યા. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો એ ટોપિક છે સર્વેઈંગના એપ્લિકેશન્સ એટલે એના ઉપયોગો, સર્વેઈંગ કયા કયા પોઈન્ટમાં આપણે ઉપયોગી થશે. આમ તો જો આપણે જોયા તો એ બધા એના ઉપયોગો તમે કહી શકો, જે એના હેતુ હતા એને જ આપણે ઉપયોગો તરીકે ટેલી કરી શકીએ. તો જરાક એના સિવાયના જે બે ત્રણ છે એ આપણે પાછા ફોટોગ્રાફના ફોર્મમાં સમજશું. તો સૌથી પહેલું છે વળી પાછું ટોપોગ્રાફી માટે. કોઈ પણ વસ્તુની ટોપોગ્રાફી એટલે મેં તમને સમજાવી હમણાં કે એનો ટોપ વ્યૂ. ટોપોગ્રાફિકલ સર્વે આપણે જો કરીએ તો એના પરથી તમને કઈ કઈ વસ્તુનો આઈડિયા આવશે, કે કઈ કઈ જગ્યાએ તમારું પર્વત છે, કઈ કઈ જગ્યાએ ખાઈ આવે છે, કઈ જગ્યાએ વોટર છે, કઈ જગ્યાએ જંગલો છે બરાબર છે, કઈ જગ્યાએ એમ માનીએ કે ખાણ આવેલી છે, કઈ જગ્યાએ મકાનો આવેલા છે, આ બધું જે આઈડિયા આપણે લેવો હોય તો એ કયામાંથી લઈ શકીએ છીએ, તો કે ટોપોગ્રાફિકલ સર્વે. બેઝિક આનો એક્ઝામ્પલ આપું તો જે તમે ગૂગલ મેપ્સમાં જુઓ છો એ ટોપોગ્રાફિકલ વ્યૂ છે. ટોપોગ્રાફિકલ વ્યૂ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે કઈ જગ્યાએ કોઈ એક સ્ટોર તમે સર્ચ કરતા હોય, તમે સર્ચ કરો સર એન્જિનિયરિંગ ક્લાસીસ કઈ જગ્યાએ, તો ત્યાં ગૂગલ મેપમાં શો કરે કે ડોમિનોઝની સામે, સામેનો જે કોમ્પ્લેક્સ છે બરાબર એ કોમ્પ્લેક્સમાં વેન હંસલજી શોરૂમ છે, એ શોરૂમમાં ફોર્થ ફ્લોર ઉપર. તો એ જે તમે ફાઇન્ડ કરો છો એ કયો ટોપોગ્રાફિકલ સર્વે થયેલો છે એના ઉપરથી. તો ટોપોગ્રાફિકલ સર્વે માટે સર્વેઈંગ કામનું છે. પછી મેં તમને હમણાં જ વાત કરી એનો હેતુ, કે જે ખેતરો છે ખેતરોનો એરિયા કાઢવા માટે, આ જે આ પાર્ટ છે એ કેટલા એરિયામાં આવશે, આ પાર્ટ છે એ કેટલા એરિયામાં આવશે, એ એરિયા ઉપરથી તમને શું નક્કી કરી શકો કે એના ઉપર જો તમારે રેન્ટ લેવો હોય બરાબર, એના ઉપર તમારે ભાડું લેવું હોય તો એ ભાડું તમે નક્કી કરી શકો, અથવા તો વેચવા કાઢવું હોય તો આ કેટલા એરિયામાં છે એરિયા કાઢીને એના પરથી તમે વેચી શકો. અને આ બધી બાઉન્ડ્રીઝને નોખી પાડવા, નોખી પાડવા માટે પણ સર્વેઈંગ યુઝનું યુઝમાં લઈ શકીએ. નેક્સ્ટ વાત કરીએ કે કન્ટુર મેપ્સ બનાવવા માટે. કન્ટુર મેપ્સ શું છે, તો કે તમે જોઈ શકો છો એને નીચે કેવી રીતે પ્લોટ કરેલો છે, કે અલગ અલગ હાઇટ્સ છે બરાબર, જેમ કે 1100 મીટરની હાઇટ છે એને એક આપણે સેમ જે હાઇટ ઉપર આવતા હોય ને બધા પોઈન્ટને જોડો ને તેને કન્ટુર મેપ કહેવાય, કે 1100 મીટરની હાઇટે જેટલા પોઈન્ટ્સ આવે છે એ બધાને પોઈન્ટને જોડીને આપણે જે લાઇન બનાવવામાં આવે છે એને કહેવામાં આવે છે કન્ટુર મેપ. એવી જ રીતે જો 1200 માટે છે તો વળી અંદર આવશે,
1300 માટે છે તો હજી એની અંદર, 1400 માટે છે તો એની હજી અંદર. એટલે આવા એક મેપ છે બરાબર. આવા મેપ તમે છે ને જનરલી જ્યારે કોઈ આપણે વાવાઝોડું આવતું હશે ને બરાબર, એ ટાઈમે તમે કોઈ પણ ફોરકાસ્ટિંગ જે વિડીયો હોય ને બરાબર, ફોરકાસ્ટિંગ ચેનલ, એમાં તમે જોયું હશે. તો આ એક ટાઈપનો કન્ટુર મેપ છે, અને પણ આપણે આગળ ડિટેલમાં સ્ટડી કરશું. અત્યારે આપણે એમ યાદ રાખવાનું છે ખાલી કે કન્ટુર મેપ બનાવવા માટે યુઝફુલ થશે. પછી મેં તમને એકવાર આગળ વાત કરેલી હતી કે અલાઇનમેન્ટ એટલે શું. તો અલાઇનમેન્ટ એટલે તમને સમજાવી દો, અલાઇનમેન્ટ એટલે કે આ રોડના જી છે, રોડ કઈ ડાયરેક્શનમાં જાય છે, તો એની જે સેન્ટર લાઇન તમે બનાવો એની સેન્ટર લાઇન ઉપરથી આખા આખા રોડનું કન્સ્ટ્રક્શન થાય. તો રોડ છે, એવી જ રીતે રેલવે છે બરાબર, એ બધાની માટે તમારા શું પહેલાં ફાઇન કરવું પડે, શું બનાવવી પડે, એની અલાઇનમેન્ટ. અને અલાઇનમેન્ટ કેને કહેવાય, તો કે એની સેન્ટરમાંથી જે લાઇન પાસ થતી હોય એ. તો આ સેન્ટર લાઇન બનાવવા માટે બરાબર, આ જે સેન્ટરની જે વચ્ચેની લાઇન છે એ બનાવવા માટે, એને લેવલ કરવા માટે, એને એક સરખી સમતલ બનાવવા માટે સર્વેઇંગની જરૂર પડે છે. નેક્સ્ટ ઉપયોગો જોઈએ તો વોટર સપ્લાયની લાઇન, મેં તમને હમણાં સમજાવવાની પહેલાં કે કઈ પાઇપલાઇનને કેટલો ઢાળ આપવો, કઈ પાઇપલાઇનને સ્ટ્રેટ રાખવી, તો તમારા ઘર સુધી પાણી ઇઝીલી પહોંચી શકે ને એક કોઈ એક્સ્ટ્રા પંપની કે કોઈ એક્સ્ટ્રા બીજા સાધનની જરૂર પડે નહીં. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે આ વોટર સપ્લાયની જે સરફેસ છે બરાબર, એમ માનીએ કે અહીંયા તમારી પાણીની નદી ભરાવેલી છે, આ નદી છે તમારી, અહીંયા સુધી નદી તમારી ભરેલી છે, અને નદીની નીચે આ એરિયા કેવો છે બરાબર, આ એરિયા નક્કી કરવા માટે તમારે સર્વેઇંગ યુઝફુલ થશે. તમે અહીંયાથી ડેપ્થ ગણતા જાઓ, અહીંયા આ હાઇટથી તમે ડેપ્થ ગણતા જાઓ, આ 2 મીટર છે, આ 3 મીટર છે, આ 4 મીટર છે, તો એની નીચે જે કેવો સરફેસ છે એ આપણને આઈડિયા આવી જાય. અને એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો એમ માનો કે અહીંયા કોઈ એક બોટ કે કાંઈ ડૂબેલું પડ્યું છે બરાબર, આ બોટ ડૂબેલી અહીંયા પડી છે, તો આ પોઈન્ટથી તમે એની હાઇટ ગણતા જાઓ, તમને આઈડિયા આવી જાય કે નીચે બોટ કે એવું કંઈક છે, અને નીચેનું જી પણ પોઈન્ટ કે જી પણ જેવી રીતે આનું શેપ બનતો એ બધો શેપ તમે સર્વેઇંગની મદદથી ગણી શકો, અથવા તો એની મદદથી આપણે ડ્રો કરી શકીએ. નેક્સ્ટ વાત કરીએ આ ફોટોમાં, તો 2 પોઈન્ટ બનાવ્યા છે મેં, એક પોઈન્ટ છે એ અને બીજો પોઈન્ટ છે બી. તો આ એથી બી સુધીનું ડિસ્ટન્સ નક્કી કરવા બરાબર, એનું સ્થાન નક્કી કરવા, એ કેટલી ઊંચાઈએ છે, એથી બી કેટલું ઊંચું છે, કેટલા એંગલે આવેલું છે, એ બધી વસ્તુ નક્કી કરવા માટે સર્વેઇંગની જરૂર પડે છે. પછી નેક્સ્ટ કેના માટે જરૂર પડે છે, તો કે મિલિટરી માટે બરાબર. મિલિટરી માટે કેવી રીતે જરૂર પડે, કે મિલિટરીમાં સપોઝ કોઈને કઈ જગ્યાએ સેના રાખવી, કઈ જગ્યાએ એમને કોઈ મશીન ગન કે કોઈ તોપ રાખવી બરાબર, તોપ તો નહીં આપણા કેસમાં, જે ટેન્ક છે બરાબર, અત્યારે તો ટેન્ક આવી ગયા છે, ટેન્ક્સ રાખવા કઈ જગ્યાએ, ફાઇટર પ્લેન રાખવા, એટલે એનું જે મિલિટરી સેટઅપ કરવું હોય આખી આખી, મિલિટરી સેટઅપ માટે પણ સર્વેઇંગ જરૂરી બને. પછી માઇન્સ માટે બરાબર, તમે માઇન સર્વે કરો કે કઈ જગ્યાએ કોલસો આવેલો છે, કેટલી ડેપ્થે કોલસો આવેલો છે, કેટલી ઊંડાઈએ કોલસો આવેલો છે બરાબર, એવા બધા ટાઈપના જે માઇન્સ છે એ માઇન સર્વે માટે પણ સર્વેઇંગ જરૂરી છે. અને જે લાસ્ટ છે એ છે રિમોટ સેન્સિંગ માટે. રિમોટ સેન્સિંગ એટલે શું, તો કે અહીંયા તમે જોઈ શકો છો કે જે સન છે, સનલાઇટ પડી, સપોઝ આ સનલાઇટ અહીંયા ગ્રાસ ઉપર પડી અને ગ્રાસ ઉપરથી રિફ્લેક્ટ થઈને સીધે સીધી કોને કેપ્ચર કરી લીધી, સેટેલાઇટે. તો સેટેલાઇટ ઉપરથી ડાયરેક્ટલી આપણને આઈડિયા આવી જાય કે અહીંયા છે એ ગ્રાસ છે. પછી સનલાઇટ છે અહીંયા કોઈ એક બિલ્ડિંગ ઉપર પડી અને ત્યાંથી રિફ્લેક્ટ થઈને કોને કેપ્ચર કરી લીધી, તો કે સેટેલાઇટે. તો સેટેલાઇટે સીધું કહી દીધું કે આટલા ડિસ્ટન્સે આપણો એરિયા આવેલો છે. તો આને કહેવામાં આવે છે રિમોટ સેન્સિંગ. તો આ બધા જ પોઈન્ટ્સ કે આ જેટલા મેં પોઈન્ટ અહીંયા મેન્શન કરાવ્યા એ બધા જ માટે સર્વેઇંગ એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકીએ બરાબર. જે મેં કીધું અહીંયા લખેલું છે એણે લાઇનવાઇઝ, સૌથી પહેલાં શું લખ્યું છે કે ટોપોગ્રાફિકલ મેપ બનાવવા, જેમાં તમે નદીઓ બતાવી શકો, પર્વત ટેકરી બધું બતાવ્યું આપણે, નદીઓ પર્વત ટેકરી જે છે અહીંયા બતાવી દીધું. પછી કઈ જગ્યાએ મકાન બનાવવામાં આવેલા છે, કઈ જગ્યાએ જે અંડરગ્રાઉન્ડ વોટર છે, આ અંડરગ્રાઉન્ડ વોટર એ કઈ જગ્યાએ નદીને મળશે, એ બધી વસ્તુ આપણે બતાવી હોય તો ટોપોગ્રાફિકલ મેપ બનાવશું. પછી તો કે ખેતરો અને પ્લોટની બાઉન્ડ્રી દર્શાવતા કેડેસ્ટ્રીયલ મેપ. તો આ જે મેપ છે ને કેડેસ્ટ્રીયલ મેપ પણ કહી શકાય, એની બાઉન્ડ્રી બતાવે છે. આ બાઉન્ડ્રી ફિક્સ આનો એરિયા જે હોય, સપોઝ કેટલા એકર હોય કે જેટલા મીટર સ્ક્વેર હોય કે જેટલા ફૂટ સ્ક્વેર ફૂટ હોય, આ બધો એરિયા નક્કી કરવા માટે યુઝ થાય છે. પછી કે જી ડેમ અને કેનાલ છે બરાબર, ડેમ ને કેનાલ આ કન્ટુર મેપ જે મેં બનાવ્યો અહીંયા
બરાબર આ કન્ટુર મેપ ઉપરથી તમને એનો બેઝિક આઈડિયા આવે કે કઈ જગ્યાએ ડેમ બનાવવું, કઈ જગ્યાએ એટલે ટૂંકમાં કઈ હાઈટ ઉપર ડેમ બનાવવો સહેલો રહેશે આ કન્ટુર મેપ ઉપરથી. આપણે કન્ટુર મેપ આગળ ટેલી કરશું વ્યવસ્થિત, ત્યારે આપણને બધું આઈડિયા આવશે. અત્યારે આપણે એમ યાદ રાખવાનું ખાલી કે કન્ટુર મેપ બનાવવા માટે યુઝફુલ છે. પછી અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે શું? તો કે જ્યાં રોડની સેન્ટર લાઇન થાય છે એ રોડની સેન્ટર લાઇનને આપણે સેટ કરવા માટે, પહેલાં સેન્ટર લાઇન બને એની પછી આજુબાજુનો રોડ બને, તો એ રોડ માટે કામનું અને રેલવે માટે કામનું, એને કહેવાનું અલાઇનમેન્ટ. પછી વોટર સપ્લાય ને સેનિટરી પાઇપને કેટલો સ્લોપ આપવો, બરાબર કેટલી ઢાળ આપવો, એના માટે કામનું છે. પછી જે અનઇવન સરફેસ છે વોટરની નીચે, આપણે જોયું વોટરની નીચે બધી અનઇવન સરફેસ છે, તો આને પ્લોટ કરવા માટે પણ તમારું જે સર્વેઈંગ છે એ કામનું છે. પછી કોઈ પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધીનું ડિસ્ટન્સ, એની હાઇટ અને એનો એંગલ, આ બધી વસ્તુ મેજર કરવા માટે સર્વેઈંગ ઇમ્પોર્ટન્ટ છે. પછી મિલિટરી પર્પઝથી, લશ્કરી પર્પઝથી પણ એ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોઈ માઇન્સ, જે માઇન છે બરાબર, જે ખાણો છે, એમાં આપણે જામનગરની વાત કરીએ તો બોક્સાઇટ, બોક્સાઇટ કેટલી ડેપ્થે આવેલું છે, કોલસો કેટલી ડેપ્થે આવેલો છે, અથવા તો કેટલા ડિસ્ટન્સે આવેલો છે, એના માટે. અને લાસ્ટમાં છે એ છે રિમોટ સેન્સિંગ. રિમોટ સેન્સિંગમાં તમને સેટેલાઇટ થ્રુ બધી વસ્તુ આઈડેન્ટિફાઈ કરી શકો. આટલી વસ્તુ એના પર્પઝમાં આવશે, સોરી આટલી વસ્તુ એના એપ્લિકેશનમાં આવશે, બરાબર. મિલિટરી પર્પઝથી રિમોટ સેન્સિંગ, આ બધી વસ્તુ મેં તમને ફોટોગ્રાફના ફોર્મમાં સમજાવી. અને પછીનો આપણે ટોપિક સમજવાનો ટ્રાય કરીએ, તો પછીનો ટોપિક છે એ છે પ્લાન અને મેપ વિશેનો બેઝિક ડિફરન્સ, કે પ્લાન કેને કહેવાય અને મેપ કેને કહેવાય. બેઝિકલી આપણે અત્યાર સુધી એટલું તો આવી ગયું કે બીડીમાં આપણે સમજી જતા કે પ્લાન કેને કહેવાય. બિલ્ડિંગ ડ્રોઈંગ જ્યારે આપણે થોડું સ્ટડી કરેલું બરાબર લાસ્ટ સેમિસ્ટરમાં, ત્યારે આપણે એમ સમજી જતું કે પ્લાન કેને કહેવાય. પ્લાન એટલે કે તમારા કોઈપણ બિલ્ડિંગનો ટોપ વ્યૂ, તમે એનો ટોપ વ્યૂ જોવો એને કહેવામાં આવે છે પ્લાન. અને મેપ કોને કહેવાય? તો કે મેપ કંઈ બિલ્ડિંગનો ના હોય, મેપ હોય ને કોઈ એક એરિયાનો હોય બરાબર, કોઈ એક રાજ્યનો હોય, કોઈ એક ડિસ્ટ્રિક્ટનો હોય, કોઈ એક કન્ટ્રીનો હોય, અને કોઈ એક કોન્ટિનેન્ટનો પણ હોઈ શકે બરાબર, એ કોઈ એક ખંડનો પણ હોઈ શકે. તો એ વસ્તુ આપણે સમજીએ અહીંયા, એ કેને કહેવામાં આવે છે. આ જે છે પહેલો બનાવ્યો છે એ છે પ્લાન, અને આ જે છે એ છે મેપ. તો બેઝિક ડિફરન્સ શું તમને આઈડિયા આવે છે? સ્કેલ કેમાં વધારે હશે અને સ્કેલ કેમાં ઓછો હશે? પહેલાં તો તમને સમજાવ્યો સ્કેલ એટલે શું, કે જે તમારી ફૂટપટ્ટીની સ્કેલ છે બરાબર, એમાં મેક્સિમમ તમારે 15 સેન્ટીમીટર આવે. તો તમે કાંઈ 15 સેન્ટીમીટરથી આ માપ મારે બતાવવા હોય બરાબર, તો એના માટે મારે બેયના માપને થોડુંક ચેન્જ કરવું પડે, અને 15 સેન્ટીમીટરના માપમાં મારે કન્વર્ટ કરવું પડે. કન્વર્ટ એટલે કેવી રીતે? કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર મારે લખવું પડે. મીન્સ સ્કેલની 1 સેન્ટીમીટર ત્યારે જ્યાં એકચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર 1 મીટર બતાવું, તો એને કહેવામાં આવે છે સ્કેલ બરાબર. તમે જે ઇલેક્ટ્રિસિટીનો પોલ છે એ તમે તમારી બુકમાં આખે આખો બતાવી ન શકો, એટલે તમારે એને શું કરવું પડે? સ્કેલ દેવું પડે. એ આપણે બીડીમાં થોડુંક સમય જતા. તો સ્કેલ વાઇઝ બે વચ્ચે શું ડિફરન્સ છે આ બે, પ્લાન અને મેપમાં? આમાં સ્કેલ જે છે બરાબર, એ કેવો સ્કેલ રાખવામાં આવે છે? મોટો. આમાં બધી ડિટેલ્સ તમને આપવામાં આવે છે. આમાં હું એમ કહું કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર સુધીનો સ્કેલ હોય બરાબર. અને આમાં સ્કેલ બહુ નાનો રાખવામાં આવે છે. નાનો ઇન સેન્સ કે આમાં 1 સેન્ટીમીટર બરાબર તમે 100 મીટર રાખશો. એટલે આમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર 100 મીટર થયું ત્યારે હું સ્કેલ ઉપર 1 સેન્ટીમીટર બતાવીશ. ખબર પડે છે આમાં સ્કેલ મોટો કેવી રીતે? આમાં બધી ડિટેલિંગ તમને વ્યવસ્થિત દેખાશે. સ્કેલ મોટો તો ડિટેલિંગ વધારે, સ્કેલ નાનો તો ડિટેલિંગ ઓછું. આમાં હવે હું જામનગરમાં એમ કહી શકું કોઈ એરિયા ફાઇન્ડ કરવો છે તો કઈ જગ્યાએ આવ્યો, પટેલ કોલોની ક્યાં આવ્યું, તો આમાં ફાઇન્ડ કરવું ના મળે, આપણને ડિફિકલ્ટ થઈ જાય થોડું બરાબર. જ્યારે આમાં હું એમ કહું કે ડ્રોઈંગ રૂમ કયો છે, કિચન કયું છે, બેડરૂમ કયું છે, તો એ બધી વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે આમાં સ્કેલ કેવો આવશે? પ્લાનમાં સ્કેલ આવશે એ મોટો આવશે, અને મેપમાં જે સ્કેલ આવશે એ કેવો આવશે? સ્કેલ નાનો. પછી પ્લાન છે બરાબર, એ નાના એરિયાને કવર કરવા માટે યુઝ થાય છે, અને મેપ છે એ મોટા એરિયાને કવર કરવા માટે યુઝ થાય છે. પછી આના સ્કેલ આવી ગયો, 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર સુધી તમે ડ્રો કરી શકો એક પ્લાનમાં, અને મેપમાં 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર સુધી આપણે ડ્રો કરીને બતાવી શકીએ બરાબર. એ જ વસ્તુ અહીંયા આને મેન્શન કરીને કીધેલી છે કે આમાં જે સ્કેલ છે પ્લાનમાં એ સ્કેલ કેવો હશે? મોટો. અને મેપમાં જે સ્કેલ છે એ સ્કેલ કેવો છે? નાનો. પછી સ્કેલની સાઇઝ આપી છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 10 મીટર, અને અહીંયા 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 100 મીટર. પછી પ્લાનમાંથી તમને કઈ કઈ વસ્તુનો આઈડિયા આવશે?
आ प्लान तमे ड्रॉ करो एना उपरथी तमने डिस्टन्स मिली जाए बराबर कि आज बेडरूम है बेडरूम थी ड्रॉइंग रूम सुधीनु डिस्टन्स केटलू आ मेन डोर सुधीनु डिस्टन्स केटलू कई डायरेक्शन में है नॉर्थ में है वेस्ट में ईस्ट में जैसे मेप उपरथी तमने कई कई वस्तु आइडिया आए तो एक बाउंड्री नक्की करता आवड़ी जाए तमने कि कोई एक प्रदेश की बाउंड्री केटली आ अमरेली बाउंड्री केटली भावनगर की बाउंड्री केटली पछी कई जगह कया कया जंगलों आवेला छे बराबर ई जंगलों मेप अलग थी आवी शके कई जगह आपणे जोयुं हतुं जे 10th स्टैंडर्ड में हता त्यारे 10th स्टैंडर्ड में समाज विद्या जी सोशियल स्टडीज आवतुं हतुं सोशियल स्टडीज में आपणे घऊं क्या उगे बराबर वीट पछी कोन क्या उगे बराबर ए बधी वस्तुना मेप्स आवता हता तो ए बधी वस्तु आपणे मेप उपरथी फाइंड करीने लखी शकी वरसाद कया एरिया में वधारे पड़े आ बधी वस्तु અને મેં કીધું કે જે પ્લાન છે એ નાના વિસ્તાર માટે એટલે કે એક મકાનનો પ્લાન બની શકે અને નકશો છે એ વિશાળ વિસ્તારને દોરવા માટે એટલે કે ભારતનો અને ગુજરાતનો નકશો બને.